बनासकांठाना वावनी पेटा चूंटणीने लईने आज भाजपनी सेंस प्रक्रिया भाजपना त्रण निरीक्षको सेंस प्रक्रिया माटे पहोंच्या। यमल व्यास, दर्शनबेन वाघेला अने जनक बगदाणा छे निरीक्षक। 50 થી વધુ દાવેદારો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા। 2022 ની ચૂંટણીમાં હારેલા સ્વરૂપજી ઠાકુર પણ પહોંચ્યા। બાબર માર્કેટ યાર્ડના ચેરમેન લાલજી પટેલ પણ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા। બનાસ બેંકના પૂર્વ ચેરમેન પીરાજી ઠાકુર પણ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા। તો વાવ તાલુકાના પંચાયતના પૂર્વ ચેરમેન ધનજીભાઈ ગોહિલ પણ પહોંચ્યા। પૂર્વ મંત્રી ભીમાભાઈ પટેલના પૌત્ર રજનીશ પટેલ પણ પહોંચ્યા। તો વાવના રાણા ગજેન્દ્રસિંહ રાણા પણ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે। વાવમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા, ભાજપના ત્રણ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા, જેમાં યમલ વ્યાસ, દર્શનાબેન વાઘેલા અને જનક બગદાણા આ ત્રણ નિરીક્ષક છે, જ્યારે કે 50થી વધુ દાવેદારો છે। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જે સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે, ભાજપના જે સેન્સ પ્રક્રિયાના નિરીક્ષકો છે તે અહીં પહોંચ્યા છે। તમે જોઈ શકો તે પ્રમાણે જ અમલ વ્યાસ હોય, તમામ જે લોકો છે તે હાલ આ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો 50થી વધારે અપેક્ષિત ઉમેદવારો છે તે અહીં પહોંચેલા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ભાજપના જે નિરીક્ષકો છે તે પણ હાલ લોહાણા જે વાડી છે ત્યાં પહોંચ્યા છે। ખાસ કરીને આજે જે ઉમેદવારો છે તે અપેક્ષિત ઉમેદવારોની આ નિરીક્ષકની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ભાજપ દ્વારા અહીંથી કોને ટિકિટ આપે છે તેને લઈને અનેક જે ઉમેદવારો છે તે હાલ તો અહીં પહોંચ્યા છે, પરંતુ ખાસ કરીને આ નિરીક્ષકો દ્વારા તમામ જે ઉમેદવારોનું નિરીક્ષણ કરવામાં આવે છે। હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ તમામ જે નિરીક્ષકો અહીં પહોંચ્યા છે, અપેક્ષિત ઉમેદવારો સાથે વાર્તાલાપ પણ કરશે, તમામની હિસ્ટ્રી પણ જોવામાં આવશે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે અપેક્ષિત ઉમેદવારો છે તે અહીં પહોંચ્યા છે। ખાસ કરીને હજુ સુધી નિરીક્ષકો નથી પહોંચ્યા, પરંતુ જે ઉમેદવારો છે અપેક્ષિત તે પહોંચ્યા છે। બનાસ બેંકના પૂર્વ ચેરમેન પીરાજી ઠાકોર હોય, વાવરાણા ગજેન્દ્રસિંહ હોય, તમે જોઈ શકો છો તે પ્રમાણે માવજીભાઈ પણ સામે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અનેક જે ઉમેદવારો છે તેઓ અપેક્ષિત ઉમેદવારો તરીકે પોતાની જે ઉમેદવારીની પ્રક્રિયા છે તે નોંધાવવા માટે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મોટી સંખ્યામાં, એટલે કે 50થી વધારે અપેક્ષિત ઉમેદવારો પોતે આ સેન્સ પ્રક્રિયામાં પહોંચેલા જોવા મળી રહ્યા છે। મારી સાથે વાવરાના ગજેન્દ્રસિંહ છે, સીધી વાત કરીશું। બાપુ, સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? નમસ્કાર। આજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે, એ નિમિત્તે નિરીક્ષકો પણ ભાભર આવેલા છે, લોકોમાં ઉત્સાહ પણ ખૂબ છે, ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ભાભર ખાતે આવેલા છે અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સરસ મજાનું કાર્ય કરેલું છે, એટલે ભારતીય જનતા પાર્ટી જીતશે એવો પૂરો વિશ્વાસ છે। તમે પણ કર્મઠ ભાજપના કાર્યકર્તાઓ છો, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છો, શું ભાજપ તરફથી તમને ટિકિટ મળી શકે તેમ છે? પાર્ટીનો વિષય છે, માંગણી હું કરું છું, પાર્ટીની યોગ્ય લાગશે તો આપશે તો જીતવાની શક્યતા પૂરી છે, લોકોનો વિશ્વાસ છે મને। બિલકુલ, તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં અપેક્ષિત જે ઉમેદવારો છે તે પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો મહિલાઓમાંથી માત્ર તારાબેન ઠાકોર છે તે પણ ઉમેદવારી કરવા માટે અહીં પહોંચ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત ઉમેદવારો અનેક પહોંચ્યા છે મારી સાથે। સાહેબ, શું કહેશો, તમે પણ પહોંચ્યા છો? અત્યારે કશું કહેવું નથી, તમારો સહકાર જોઈએ બસ, મીડિયા સત્ય ચલાવે અને સાચી વાતથી વાકેફ કરે પાર્ટીને બસ। સાહેબ, અપેક્ષિત ઉમેદવાર તરીકે પહોંચ્યા, શું ટિકિટ મળશે તો લડશો તમે? ટિકિટ મળશે તો કોઈ પણ લડશે ને, ટિકિટ મળે આ લડવાનું તો આવ્યા છીએ, એટલે કોઈ પણ લડશે, ટિકિટ મળશે તો હાજી। બિલકુલ, તો આ હતા માવજીભાઈ પટેલ, જે પણ ઉમેદવારી નોંધાવવા માટે અહીં પહોંચ્યા છે અપેક્ષિત ઉમેદવાર તરીકે, અનેક જે ઉમેદવારો છે તે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે, હજુ સુધી નિરીક્ષકો નથી પહોંચ્યા, પરંતુ અનેક જે લોકો છે તે અહીં પહોંચેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બનાસકાંઠાની વાવ વિધાનસભા હંમેશા ચર્ચાસ્પદ રહી હોય છે અને વાવની આ ફરી એકવાર પેટા ચૂંટણી છે, જેને લઈને જ હાલ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।